न्दम्भोदिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारभार सकल जीवाति सुखदो महाश्रेयोर्मूर्ति जयति सहि नारयन वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनारोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

સદ્ગુરુ નિષ્કુળન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર જળ ગુણ વર્ણન નામના પ્રકરણની અંદર છેલ્લે એમ કે છે કે જેમ ગંગાનો કિનારો તો એકનો એક હોય ગંગાનો નીર તો પવિત્ર હોય પરંતુ ગંગાને વિશે નહવા જો ખરાબ વૃત્તિવાળો હોય તેની વૃત્તિમાં પરિવર્તન ગંગાના નીર કરી શકતા નથી કહેતા સત્સંગ છે ગંગાના નીર જેવો છે સત્પુરુષો ગંગાના નીર જેવા છે ભગવાનના અવતારો ગંગાના નીર જેવા છે ભગવાન સ્વયં ગંગાના નીર જેવા છે પરંતુ એ નીરમા અને તીર ઉપર નાવાવાળો મુમુક્ષુ જો અશુદ્ધ હોય અશુદ્ધ આશયવાળો હોય કહેતા આંકડાને લીમડાના સ્વભાવવાળો હોય અને પોતાના સ્વભાવ ઉપર જો નજર ન રાખે તો એ ગંગામાં નાહવા છતાં પણ જેમ ગધેડો નાઈને કોઈ ફાયદો ના થાય એવી રીતે આને ગમે એટલો સત્સંગમાં રહે તો પણ એનો ક્યારેય ઈક્સુ જેવો સ્વભાવ શેરડી જેવો થતો નથી માટે એ શેરડીમાંથી ગુણ ગ્રહણ કરી એવા સ્વભાવને કરવા માટેનો પ્રયત્ન કરો એવા ગુણ મેળવવાનો પ્રયત્ન કરો આગળ સ્વામી આવે લખે છે એક પાત પેખો આક ખાવત ખાંત કર વાંકુ મુખ નહી મેલ એક પાત એક કોખત નાગરવેલ વાહી ખાવત ખાત કરવા નહીં મેલ એક પાન આકડાનું હોય આકડા ને પાન હોય એ આકડાનું એક પાન હોય અને એક નાગરવેલનું પાન હોય અને અંદર મસાલો બધો સેમ જ ભરવામાં આવે તો કયું પાન બધા ખાય આકડાનું કોઈ દેખાય કોઈ ન ખાય હે બકરુંય નથી ખાતું બકરા પણ આકડાના પાન ખાવા માટે તૈયાર નથી એક પાત પેખો આંક એક નિરખત નાગરવેલ વાહી ખાવત ખાત કર નાગરવેલનું પાન હોંશેથી બધા ખાય પાન બીડું મળે અહીં તો તમે જુઓ પાન બીડા બન્યા હોય ને પાન બીડા વેચવાના થાય ત્યારે યુવાનો પડા પડી કરે કે મને આપો મને આપો નાના છોકરા હોય પાન બીડું કે ધરાવ્યું છે તાપી દો એ ઘનશ્યામ મહારાજને ધરાયેલા બીડા હોય સંતોને તો જમવાનો નિષેધ જ છે નાગરવેલનું પાન સાધુને અમારે જમવાનો નિષેધ છે એટલે અમારે તો જમવાનું આવે નહીં તો હવે ભગવાનનો એ પ્રસાદ કોને જાય ભગવાનના ભક્તોને જાય તો હવે એ ભગવાનના ભક્તો રોજ ઠાકોરજીને બે બે પાન ધરાવો તો દિવસના ચાર થાય થાળ પછી ધરાવો તો રાત્રે ધરાવે પાંચ થાય કે છ થાય પણ એ પાન પછી બધા ભક્તો એની માટે પડાપડી કરે પણ હમણાં જો આકડાનું પાન બનાવ્યું હોય કે આલો ભાઈ લો ઠાકોરજીના ચરણનો સ્પર્શ કરાયેલું ભગવાનને જમાડાય નહીં તો કોઈ લે પછી ભગવાન સંબંધી વાતો શરૂ થશે ગ્રંથમાં પણ આની અંદર વાત એટલી છે કે જેવી રીતે નાગરવેલના પાનને બધા જ હોશેથી ખાવા માટે તૈયાર થાય છે એમ આપણે એવા ગુણને કેળવવા જોઈએ કે જેનાથી બધા હોંશેથી આપણી સાથે સારી રીતે રહેવા માટે કામ કરવા માટે વ્યવહાર કરવા માટે તૈયાર થાય કોઈને આપણી સાથે બેસવું ગમે કોઈને આપણી સાથે વ્યવહાર કરવો ગમે કોઈને આપણી સાથે કોઈ જગ્યાએ જવું હોય ને તો જવાનું ગમે એ આપણું નાગરવેલના પાન જેવો સ્વભાવ હોય ને તો થાય કેતા આપણે એવા સ્વભાવવાળા હોઈએ કે આપણે એવા ગુણ કેળવેલા હોય તો કોઈને ગમે પણ ઘણાને એવી ટેવ હોય કે સામેવાળાને જોવે નહીં કાંને બોલવું છે કે નથી બોલવું બોલ બોલ જ કરે મુસાફરીમાં ઓલાને શાંતિથી હોઈ જવું હોય અને ઓલો બોલ બોલ જ કરે તો ફરી પેલો જવાનું પસંદ કરે ન કરે એટલે મહત્ત્વનું એ છે કે હોંશથી જેમ નાગરવેલનું પાન બધા ખાય છે એમ આપણા જીવનની સાથે કોઈને રહેવું ગમે આપણી સાથે રહેવું ગમે આપણી સાથે જમવું ગમે આપણી સાથે બેસવું ગમે આપણી સાથે વ્યવહાર કરવો ગમે આપણી સાથે ક્યાંક પ્રવાસમાં જવાનું હોય તો ગમે આપણી બાજુવાળા વ્યક્તિ ભગવાનના ભક્ત છે કે પરિવારના છે ને ગમવું જોઈએ પછી આંકડાના પાન જેવો આપણો સ્વભાવ હોય કે આપણી જોડે બેસવું ઊઠવું ખાવું પીવું કોઈને ગમે જ નહીં એવા બહુ પ્રકારના સ્વભાવ હોય છે ખાવામાં એવા સ્વભાવ હોય બેસવામાં એવા સ્વભાવ હોય બોલવામાં એવા સ્વભાવ હોય બહુ પ્રકારના અવગુણો આપણી અંદર એવા હોય છે એ આપણે સંશોધન કરીએ તો ખબર પડે ઘણાને એવું દુઃખ જ હોય કે કેમ મારી જોડે કોઈ બેસે જ નહીં કેમ મારી જોડે કોઈ તમારા પરિવારમાં એવા હોય કે મા હું આવું ને બધા ઊભા થઈને જતા રહેશે હું આવું ને તો કોઈ બેસતું જ નથી મારી જોડે કોઈ આવીને બેસતું નથી મારી જોડે કોઈ આવતું નથી મારી જોડે કોઈ બોલતું નથી મારી જોડે કોઈ જમતું નથી આવા બધા આપણને પ્રશ્ન પોતાના જીવનમાં થતા હોય અત્યારે હું વાત કરું છું ત્યારે તમે જેટલા સાંભળતા હશો પાછળથી સાંભળશે ને દેખાશે પણ ખરું તમે ભગવાનના ભક્ત હશો તોય દેખાશે તો એનું સંશોધન કરવું પડે આપણે તમે પરિવારમાં દસ વ્યક્તિ રહો છો દસ વ્યક્તિ રહો છો પરિવારમાં પાંચ વ્યક્તિ રહો છો કોઈ સત્સંગનો પરિવાર હોય ત્યાં આગળ પાંચ દસ પંદર વ્યક્તિ રહેતા હોય પચીસ વ્યક્તિ રહેતા હોય તો એની અંદર કોઈ સભ્યને આવો અનુભવ થાય છે તો એ સભ્યએ વિચારવું પડે કે મારો કોઈક એવો અવગુણ મોટો છે કે જે અવગુણના કારણે મારી ભેગા બેસવું આ પાંચ જણને ગમતું નથી મારી પાસે આવવું આ પાંચ જણને ગમતું નથી આ પાંચ કે પચીસ જણ છે એને કોઈક મારી મોમેન્ટ એવી છે કોઈક મારો સ્વભાવ એવો છે ભલે મારો સ્વભાવ ઝઘડાખોર નહીં હોય એવું જરૂરી નથી કોઈનો ઝઘડાખોર સ્વભાવ હોય તો જ કોઈને બેસવું ના ગમે પણ ઘણીક વખત એવું હોય કે તમને બહુ જ બોલબોલ કરવાની ટેવ હોય હવે સામેવાળાને તમારું બે કલાક લેક્ચર ના સાંભળવું હોય પણ તમારે બોલ બોલ કરવાની ટેવ છે તો જેવા તમે આવશો એવું પેલા લોકો શું કરશે રસ્તો પકડશે કે હાલો ભાઈ આ તો બે કલાક બાકી આપણા પૂરા આમના હવે તમે લડતા નથી ઝઘડતા નથી કોઈ સાથે તમે કોઈનું ખરાબ પણ નથી કરતા પરંતુ તમે સામે વાળાની સાનુ ઓળખી નથી શકતા આ વિચાર જ્યારે આપણને ના આવે અને પછી આપણે દુઃખી થઈએ આવું કેમ આવું કેમ આવું કેમ પણ વિચારવાનું હંમેશા જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કોઈ પણ એક વ્યક્તિ કે બે વ્યક્તિ આપણાથી રૂઠે ને આપણા પરિવારના તમે પરિવારમાં રહેતા હો ત્યાં હોય સત્સંગમાં હો ગમે ત્યાં હો એક કે બે વ્યક્તિ રૂઠે ને ત્યાં સુધી દોષ કદાચ સામેની વ્યક્તિનો હોય એમાં અવગુણ હોય એમાં દોષ હોય પણ જ્યારે આપણી સાથે જેટલો આપણો પરિવાર હોય એ બધો રૂઠે આખો પરિવાર જ રૂઠે તમે જે પરિવારમાં છો ત્યાં આખો પરિવાર રૂઠે આપણે સત્સંગમાં જ્યાં છીએ ત્યાં બધા જ વ્યક્તિ રૂઠી જાય ઉઠી જાય આપણી જોડે બેસે નહીં બોલેય નહીં ત્યારે વિચાર કરવો પડે કે આ બધાનો રિસ્પોન્સ આમ ના આવે તો હવે અવગુણ કોની અંદર છે મારી અંદર છે હું નાગરવેલના પાન જેવો નથી મારી અંદર આંકડા પણ પડ્યું છે એ મારે કાઢવાનું છે કોઈ પણ જગ્યાએ છે મારી કોઈ પણ મુમેન્ટમાં છે વાણીની મુમેન્ટમાં છે આંખની મુમેન્ટમાં છે બેસવાની મુમેન્ટમાં છે કોઈ અછકલાઈની મુમેન્ટમાં છે કોઈ પણ જગ્યાએ ક્યાંક એવી મારી મૂમેન્ટ છે કે જે મોમેન્ટ અહીં આ બધાને અનુકૂળ આવતી નથી તો એ મોમેન્ટને ગોતવી પડે ગોતી અને એનું સંશોધન કરીને કાઢવું પડે તો પરિવાર હોય એ સુખેથી ભગવાન ભજી શકે અથવા તો પરિવાર હોય એ એકાબીજા સાથે શાંતિથી બેસીને ક્યારેક ચર્ચા કરી શકે હસી શકે બધું જ કરી શકે પણ જો પોતે પોતાનું જે સંશોધન ના કરે પોતે પોતાનું સંશોધન ના કરે તો કોઈ દિવસ સારું ના થાય એક દીકરી હતી એના લગ્ન થયા લગ્ન થઈને દીકરી પોતાને સાસરે ગઈ સાસરે સાસુમાં બહુ સારા સ્વભાવના હશે એટલે એમને એક પહેરવાનો સાચો હીરો નાકની અંદર પહેરવાનો હીરો નથની એમાં એક સાચો હીરો બહુ કિંમતી હીરો ભેટમાં આપ્યો આ વહુને બહુ સરસ હતો હીરાની ચમક પણ અદ્ભુત હતી વહુ બહુ ખુશ થઈ ગઈ કે મારા સાસુમાં બહુ સારા કહેવાય મને ઘરમાં આવીને તરત આટલી મોગી કિંમતી વસ્તુ આપી એને સાસુમાનો આભાર વ્યક્ત કર્યો કે તમે મને આ આપ્યું તમારો બહુ મોટો આભાર સાસુએ કહ્યું બેટા મારી અંગત બચતમાંથી દાનો લીધો છે એટલે નિયમિત પહેરજે અને બરાબર આને સાચવજે આ ભેટને વહુ જીવની જેમ સાચવતી એક વખત બેનપણીઓ સાથે ફરવા ગયેલી ત્યાં નાકની આ નથની દાનો ખોવાઈ ગયો હવે શું કરવું એની ચિંતા વહુ ને હતી નાનું અમથું હવે ક્યાં ગોતે એમાં એટલે ઘરમાં સાસુને મોઢું ન બતાવે અને સાસુથી દૂરની દૂર જ રહે ભૂલથી જો સાસુ સામે આવી જાય તો થી મોઢું ઢાંકી દે વહુ બહુ મોજાતી હતી હવે જો એ સાસુ માએ શું કર્યું પોતે કંઈક સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો આપણે ભગવાનના ભક્ત છીએ આપણે ભગવાનના ભક્ત વાસ્તવિક હૃદયથી ભગવાનના ભક્ત હોય હૃદયથી ભગવાનના ભક્ત હોય જેને ભગવાન ભજવા જ છે એવો ભક્ત છે ભગવાનને રાજી કરવા છે એવો ભક્ત છે એને કંઈક દૂરી થાય છે કયા કારણથી થાય છે આપણા જીવનની અંદર કઈ જગ્યાએ એવું આંકડા પણ પડ્યું છે ને આપણે કાઢવું પડે દૂરી થવાનું કારણ શું જેને કોઈ સ્વાર્થ ન હોય એને દૂરી થવાનું કારણ શું સ્વાર્થવાળાને દૂરી થાય રાગ અને દ્વેષવાળાને દૂરી થાય પણ જેને રાગ દ્વેષ નથી ભગવાનનો ખરેખરો ભક્ત છે તો એનું કારણ શું સાસુમાએ વહુ દૂર દૂર રહેતી હતી ને તો સાસુમાએ પોતાનો દોષ જોવાનો ચાલુ કર્યો મારી વર્તનમાં કઈ જગ્યા એવો ફેર છે કે મારી વહુ મારાથી દૂર રહે છે એને એવું ના વિચાર્યું કે મેં એને આટલો કિંમતી હીરો દીધો છે ને પાછી વળી મારાથી દૂર દૂર ફર્યા કરે છે આવો કોઈ વિચાર ના કર્યો કોઈ વિચાર ના કર્યો હવે એ સાસુમાની જગ્યાએ આપણે આપણી જાતને મૂકી દો હાલો તો ઝાઝા ભાગને એવો વિચાર કરે કે મેં હીરો આપ્યો અને આટલું મોઘું કરી આપ્યું તોય પાછી મારાથી મોઢું ફેરવીને ફરે છે હું આને દેવાનું ફરી કોણ દે આને આવું કરીએ એ આંકડાવાળો એની મજવન ને આપણે જાણી શક્યા નહીં હંમેશા આપણે એવો જ પ્રયત્ન જીવનમાં કરતા આવતા હોઈએ છીએ કે મને બીજા સમજી લે આપણે કોઈ દિવસ બીજાને સમજવા પ્રયત્ન કરતા નથી જેને પોતાના જીવનને સુઘડ અને સુખી બનાવવું હોય જેને બીજાનો રાજીપો કમાવો હોય એ એક વાત મગજમાંથી કાઢી નાખે કે મને બધા સમજે મારે બીજાને સમજવા છે મને કોઈ સમજે કે ના સમજે પણ મારે બીજાને સમજવા છે જો જીવન ગુલાબની સુગંધ ગુલાબની પાંખડીમાંથી સુગંધ આવે ને એવું બની જશે આપણે બીજાને જ પોતાના અભિપ્રાયને સમજાવવા બહુ પ્રયત્ન કરીએ આપણે એવી જ ઈચ્છા રાખીએ કે મને બધા સમજે એ મોટામાં મોટી મૂર્ખામી છે કોઈ દિવસ રામચંદ્રને આખી દુનિયા નથી સમજી શકી ભગવાન શ્રીકૃષ્ણને દુનિયા નથી સમજી શકી અર્જુનને યુધિષ્ઠિર જેવાને દુનિયા નથી સમજી શકી મુક્તાનંદ ગોપાલ અભિપ્રાયને દુનિયા નથી સમજી શકી તો પછી મારો તમારો ક્યાંથી વારો આવે એમાં એ બધા મહાન મહાન પાત્રોએ બીજાને સમજવા પ્રયત્ન કર્યો છે પોતાને સમજાવવા કોઈને પ્રયત્ન કર્યો નથી કોઈ મને સમજે કે ના સમજે મારે બીજાને સમજવા છે કોઈ મારા હૃદય સુધી પહોંચે કે ન પહોંચે મારે બીજાના હૃદય સુધી પહોંચવું છે ને વાંચવું છે આવો નિર્ધાર કરીને મંડીએ ને તો આંકડા પણ બધું જાય બધું જ જાય નાગરવેલના પાન જેવા થઈ જઈએ આપણે હોશે હોંશે કહીએ કે અને એ તો જ જાય આપણામાંથી માન જાય આપણામાંથી હઠ જાય આપણા મનનું ધાર્યું કરવાનો સ્વભાવ જાય કારણ કે એ કરવામાં બહુ છોડવું પડે પોતાના હૃદય સુધી બધાને પહોંચાડવા માટે મથવું એના કરતાં બીજાના હૃદય સુધી પહોંચવા માટે મથવું એ સહેલો રસ્તો છે આપણા હૃદયના ઊંડાણ સુધી બીજા પહોંચી જાય તો મને સુખ થાય આવા વિચારો કરવા એ કદાચ અશક્ય વાત છે કારણ કે આપણે સો બસો પાંચસોને ને મેનેજ કરવા પડે પરંતુ સો બસો પાંચસોના હૃદયના ઊંડાણ સુધી આપણે પહોંચવું હોય તો આપણે ખાલી આપણી એકની જાતને જ મેનેજ કરવી પડે એક આપણી જાતને મેનેજ કરવી એ આપણે કરી શકીએ છીએ સો બસોને મેનેજ કરવા એ આપણે ન કરી શકીએ એ પરમાત્માનું કાર્ય છે પરમાત્મા કરી શકીએ એના અંતરમાં રહીને માટે આપણે બીજાને જ સમજવા પ્રયત્ન કરીએ આપણા સ્નેહીજનોને સમજવા પ્રયત્ન કરીએ આપણા સત્સંગની અંદર જેને આપણને મદદ કરી હોય રાતને દિવસ આપણને ટેકો દીધો હોય એવા મોટા પુરુષોના હૃદયને સમજવા પ્રયત્ન કરીએ જે સંતો અને ભક્તો આપણને કલ્યાણના માર્ગમાં મદદરૂપ થતા હોય રાત અને દિવસ આપણને કલ્યાણના માર્ગમાંથી આપણે પડી ન જઈએ એની ચિંતા કરતા હોય એના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ એના હૃદય સુધી જઈએ આપણે પોતાની જ વ્યથા બીજાને સમજાવવા માટેનો પ્રયત્ન કરતા આવ્યા છીએ એ જ આપણી મોટામાં મોટી મૂર્ખામી છે આપણે એવું જ વિચારીએ છીએ કે મારી વ્યથાને કોણ સમજે છે ના મારી વ્યથાને કોઈ સમજે કે ન સમજે મારે બીજાની વ્યથાને સમજવી છે મારી વ્યથાને કોઈ ટાળે કે ન ટાળે મારે બીજાની વ્યથાને ટાળવામાં મદદરૂપ થવું છે મને કોઈ સુખ આપે કે ન આપે બીજાને સુખ થાય એવું મારે કરવું છે આ કલ્યાણનો રસ્તો છે આ ભગવાન સ્વામિનારાયણની રૂચિ છે આ ભક્તનું અને સંતનું લક્ષણ છે જે જેદી કેળવીએ આજે કેળવીએ લાખ જન્મે કેળવીએ કેળવવું પડશે આવું જ આપણે પોતાની જાતને બીજાને સમજાવવા માટેનો પ્રયત્ન વિચારને તુક્કાને મગજના તરંગોને છોડીએ પણ આપણે બીજાને સમજવા માટે પ્રયત્ન કરીએ બીજાનું લેવલ બીજાની સ્થિતિ જ્યાં હોય ત્યાંથી સમજવા પ્રયત્ન કરીએ તો બહુ સહેલું થઈ જશે જીવનની અંદર બહુ મજા આવશે માએ પોતે પોતાની જાત ઉપર એનાલિસિસ કર્યું કે મારાથી એવું બોલાઈ ગયું છે મારાથી કાંઈ વહુને ટોકાઈ ગયું છે મારાથી કાંઈક હમણાં વ્યવહારમાં કાંઈ થયું છે અને બહુ સંશોધન કર્યું પણ એને લાગ્યું કે એવું તો કાંઈ મારાથી થયું નથી તો પછી વહુ કેમ આમ દૂર દૂર રહે છે એટલે એક વખત એને બરાબર આમ સાસુમાં દુખી કે વહુ દૂર રહે છે એટલે કંઈક મારાથી કંઈક થયું તો હોય પણ મને મળતું નથી એમાં એક વખત એ વહુને વારે વારે પહેલા દિવસમાં પાંચ વખત જોતી હોય ને તો હવે વહુને પંદર વખત જોવાનું ચાલુ કર્યું એમાં એને ખબર પડી કે આ વહુનું નાકની નથની નથી એટલે એને ખ્યાલ આવી ગયો કે આ પાંચ દાડાથી પહેરેલી મેં જોઈ નથી એટલે આનાથી કંઈક પડી ગઈ લાગે છે એટલે એને શું કર્યું એને બચતમાંથી પેલું બનાવ્યું હતું થોડા હજુ એની જોડે મરણ મૂડીના પૈસા હતા એટલે સાસુમાં પાછા જઈ અને એક નથની બનાવી લાવ્યા એવી જ હીરોન બધું એવું ને એવું અને એનો દીકરો હતો ને એ દીકરો પાછો કામ પ્રસંગે બહાર ગયેલો હતો એ બહાર ગયો તો એટલે હવે આ વહુને પેલી ખોવાઈ ગઈ છે કેવું છે પણ હવે ઘરમાં સાસુમાં એકલા તો કોને કહે તે એક દિવસ કારણ કે પેલો આમ જ કરીને લાજ કાઢીને આ ચાલ્યા કરે તો કે ઘરમાં કોઈ પુરુષ છે નહીં કાંઈ નથી ને કેમ લાજ કાઢવી પડે છે એટલે સાસુમાએ બરાબર એનાલિસિસ કરી લીધેલું પછી ઓલી બનાવી દીધી એક દિવસ સવારમાં સાસુએ વહુને બોલાવીને કહ્યું કે વહુ માથે ચૂંદડી ઓઢીને આવી સાસુએ કીધું બેટા અહીં લાજ કોની કાઢે તું ત્રોલી વહુ કે કાંઈ નહીં બાય તો મેં ખાલી ઢાંક્યું છે મોઢું એમ એટલે સાસુમાએ આમ પોતાની એક ડબલી ડબ્બી આપી ડબ્બી આપીને વહુના હાથમાં મૂકીને કહ્યું આમાં એક બીજો દાનો છે એ પહેરી લેજો કારણ કે દાના વિના તમારું નાક સારું લાગતું નથી ત્યારે વહુ રડી પડી અને નાગરવેલનો સ્વભાવ કેવાય નાગરવેલનો સ્વભાવ કહેવાય એની જગ્યાએ સાસુમાએ ટીકા ટીપણી ચાલુ એને આવું દીધું તોય પાછી મોઢું ફેરવીને ફર્યા કરે છે મોઢું ઢાંકીને ફર્યા કરે છે જાણે આપણે દુશ્મનો દુશ્મનોએ કોઈ બોલતી નથી આમ નથી તેમ નથી તો હું થાતકો સાસુમાએ વહુને સમજવા પ્રયત્ન કર્યો આ તો એક લૌકિક દ્રષ્ટાંત મેં આપ્યું છે પણ સત્સંગની અંદર પણ આમ જ છે આપણે બીજાને સમજવા પ્રયત્ન કરીશું ને તો હજારો પ્રશ્નોનું સમાધાન થઈ જશે આપણે પોતાની જાતને બીજાને સમજાવવા પ્રયત્ન કરીશું તો હજારો પ્રશ્નો ઊભા થશે હજારો પ્રશ્ન ઊભા થશે કારણ કે એક હજાર માણસના હૃદયમાં આપણે આપણો અભિપ્રાય ને આપણે આપણું બધું સમજાવવું હોય એક હજારને મળવાનું ને એક હજારના ભેજામાં નાખવાનું ને એક હજારના હૃદયમાં જાય ના જાય કોને ખબર પણ આપણે જો બીજા હજારને સમજવા પ્રયત્ન કરી દઈશું તો આપણે સુખ્ય અવશ્ય થઈ જઈશું આપણા હૃદયમાં ભગવાનનો નિવાસ થઈ જશે માટે કોઈને પોતાનું મનનું ધાર્યું કે પોતાની માન્યતાને સમજાવવા નહીં બીજાને સમજવા પ્રયત્ન કરીએ અને બીજા એટલે કોણ આપણા સ્નેહીજનો જે આપણી સાથે રાતને દિવસ મોક્ષ માર્ગના મુસાફરો છે આપણા સદગુરુ આપણને મળેલા સંતો ભક્તો આપણને મળેલા મહારાજ સમજવા પ્રયત્ન કરીએ મહારાજ કેમ આમ કરતા હશે જેમ કરતા હશે એમ હિત કરતા છે જે કરતા હશે મારા હિતમાં જ કરતા હશે એને મારું અહિત થાય એવું કોઈ દિવસ કર્યું નથી જેને જન્મતા જતન કરી જેને ગર્ભવાસમાં જતન કરી જન્મ્યા પછી જતન કરી આ જ દિવસ સુધી જે જાળવે છે એ પરમાત્મા મારા માટે જે કરતા હશે બરાબર કરતા હશે આવું જો સમજીએ તો આપણે મહારાજને સમજ્યા કહેવાય હવે આપણે મહારાજને સમજાવીએ મહારાજ આમ કેમ આમ કેમ આમ કેમ કોઈ દી સુખી ના થઈએ જેમ કરતા હશે એમ એવી રીતે કોઈ ભગવાનના સંતો હોય ભક્તો હોય તો એને પણ સમજવા પ્રયત્ન કરીએ પોતાનું પોતાનું આપણને સમજાવવાની બહુ પણ હોય કે મને બધા સમજી લે મને બધા જાણી લે મને મારા હૃદયમાં હું છે કોને ખબર છે હું જણાવી દઉં અને એ જાણે તો આપણે રાજી થઈએ એવું નહીં આપણે બીજાને સમજવા પ્રયત્ન કરીએ બહુ મજા આવશે જીવન જીવવાની એની અંદર જે મજા છે ઓલામાં છે જ નહીં ઓલામાં રોજ દુઃખી થવાનું કારણ કે કોઈ દી શક્ય જ નથી સ્વામિનારાયણ ભગવાનના હૃદયને બધાય નથી સમજીએ કે આ તો આપણા હૃદયને ક્યાંથી સમજીએ આપણે મચ્છરિયા જેવા જીવ આપણા અભિપ્રાયમાં ને આપણને સમજીને હું બીજું થઈ જવાનું હોય રૂડું એના કરતાં ભગવાનને મોટાના હૃદયને સમજીએ ભગવાનના સંતો ભક્તોના હૃદયને થોડું સમજીએ અને સમજીને હાલ્યા કરીએ તો કાલ જીવન પૂરું થઈ જશે વાર કેટલી લાગે છે આ જિંદગીને પૂરી થતાં કેટલી વાર આજે કોરોના લાગી જાય અને જીવનને પૂરું થતાં કેટલી વાર લાગે છે પાંચ દસ દિવસ પચીસ દિવસ મહિનો માટે આ જિંદગી બહુ ટૂંકી છે બહુ ટૂંકી છે ટૂંકી જિંદગીની અંદર લાંબા સંકલ્પોને લાંબા બીજા બધાય તુક્કાઓ મગજના દોડાવાના મૂકી કે એવળ ભગવાન આપણી ઉપર રાજી થઈ જાય બસ આ ઘડીએને આ પડે મરવું છે મહારાજ અંત્યના ત્રિશ્મામાં પાંચ અનુસંધાન કે છે આપણા માટે કીધા છે આ ઘડીએને આ પડે જ મરવું છે ઘડીનોય નિર્ધાર નથી આવે જેની પાસે ઘડીનો નિર્ધાર ના હોય એ કોઈ બીજાને કશું પોતાનું સમજાવવા જાય કે મને સમજો એટલે ભાઈ મારા હૃદયની વેદનાને તો સમજો એવું કંઈ કહેવા જાય એ કાંઈ કરવા ના જાય એ જેટલું સમજાય બીજાનું એટલું સમજે કારણ કે એને તો આ ઘડીએ ના પડે મરવું છે કોઈનો અભાવ ગુણ દ્રોહ કરવા જાય કોઈ દી ના જાય કારણ કે એને આ ઘડીએ ના પડે મરવાનું છે એ કેવી રીતે જશે એવું કરવા કોઈ દિવસ ના જાય આ ઘડી ના પડે જેને મરવાનું છે એ તો પોતાનું કાર્ય સાધી લે બસ છેલ્લો જન્મ થઈ જાય ફરીથી ક્યારેય પણ આ પૃથ્વી પર જન્મવું ન પડે કર્મના બંધનને વશ થઈને આવવું ન પડે એવો નક્કી કરીને જે મંડી પડે હાચો ભગવાનનો ભગત છે વહુ રડી પડી સાસુને ભેટી પડી એને પૂછ્યું બા તમે જાણતા હતા કે મારા નાકનો દાનો નથી સાસુએ કહ્યું હા બેટા એ કાંઈ થોડું છુપું રહે એમાં પણ સાસુથી તો છુપું ક્યાંથી રે આટલું કહીને સાસુ હસી પડ્યા અને વહુનું બધું જ ટેન્શન જતું રહ્યું લો સાસુએ સાસુને કહ્યું તમને ખબર હતી તો પછી તમે કાંઈ બોલ્યા કેમ નહીં મેં સામાન્ય દાનો નહીં બહુ મોંઘો હીરો ખોવી નાખ્યો છે બા તો તમે કેમ મને વઢ્યા નહીં કે કાંઈ બોલ્યા નહીં કોઈ જગ્યાએ મારી ફરિયાદ કરી નહીં ત્યારે સાસુએ વહુના માથા ઉપર હાથ ફેરવતા એટલું જ કહ્યું બેટા તને બોલવાથી કે ખીજાવાથી દાનો પાછો થોડો આવવા આવી જવાનો હતો તારાથી જે થયું એ મારાથી પણ થઈ શકે છે તારાથી જે ખોવાયું એ મારાથી પણ ખોવાઈ ગયું હતું અને એ દાનો ભવિષ્યમાં પાછો ખરીદી શકીશું એ દાનો જે ખોવાઈ ગયો છે એ તો આ પાછો ખરીદી શકાયો મારાથી લે આવી હું અને હજુ આ ખોવાશે ને તો ફરીથી રૂપિયા ક્યારેક ભેગા થશે તો દાનો ખરીદાશે પણ મારી વહુ નો પ્રેમ ખોવાઈ જાય તો કોઈ બજારમાં મને ફરી વેચાતો ના મળે એક જીવનમાં જીવવાવાળા વ્યક્તિઓને પણ આટલી છે મારી વહુ નો પ્રેમ જો ખોવાઈ જાય તો એ મને બજારમાંથી ના મળે એમ આપણી ઉપરથી મહારાજનો પ્રેમ ખોવાઈ જાય આપણી ઉપરથી મોટા પુરુષ નું હેત ખોવાઈ જાય આપણી ઉપરથી દિવ્ય ગુણેયુક્ત સંતો ભક્તોનું હેત ખોવાઈ જાય તો આપણા જીવનમાં રહ્યું શું ભગવાનના મહાપુરુષોનું હેત આપણા ઉપરથી ખોવાઈ જાય તો આપણા જીવનમાં રહ્યું શું માટે નાની નાની શુલ્લક વાતોની અંદર જે વાતોમાં કશો જ માલ ના હોય ને જે વાતોમાં કશું જ લેવાનું ના હોય એવી બાળકપનાની રમતો જીવનમાં ક્યારેય પણ કરવી નહીં જેને ઊંચું લક્ષ્ય પામવું છે જેને ઊંચું નિશાન તાકવું છે એના વિચારો પણ ઊંચા જોઈએ એનું જીવન પણ ઊંચું જોઈએ એનું વ્યક્તિત્વ પણ ઊંચું જોઈએ એની ભાવનાઓ પણ ઊંચી જોઈએ એનો ઘસારો પણ ઊંચો જોઈએ એની સહન શક્તિ પણ એટલી જ ઊંચી જોઈએ ઊંચાઈ ઉપર પહોંચવું છે ઊંચાઈ ઉપર પહોંચવું છે તો કેવી રીતે એ સ્મૂથ રીતે જવાય જ નહીં ઊંચાઈનો રસ્તો ખાડા ટેકરાવાળો હોય

કારણ કે એક જ વસ્તુ આપણી પાસે એવી છે કે જે આપણને કલ્યાણના માર્ગમાં સહજતાથી મહારાજના માર્ગે ચલાવી શકે આપણી ઉપર હેતનો અર્થ થાય રાજીપો રાજીપો થાય મારી ઉપર ભગવાનના સંતો ભક્તો રાજી થાય અને આપણે બીજાને સમજવા પ્રયત્ન કરીએ ને એટલે બધા રાજી થાય તમે જોજો આપણને કેવું થાય છે આપણે કંઈક વિચાર્યું હોય ને આપણે કંઈક વિચારતા હોય ને કોઈ આપણને કે આવું તો આપણે શું કહીએ હા તમે મને સમજ્યા બરાબર તમે મને સમજી શકે એટલે આપણે એના પર શું થઈએ છીએ રાજી થઈએ છે ને તો આપણે જો બધાને સમજવા માટેનો પ્રયત્ન કરીશું તો રાજીપો કેટલો મળશે બધાનો મળશે રાજીપો માટે સમજવું આ બધું સમજવા જેવું એટલે કે સાનુકૂળ થવું એ નાગરવેલના પાનમાંથી ગુણ મેળવવા જેવો છે તો બધાને હોંશે હોંશે જેમ નાગરવેલનું પાન ખાય ને એમ આપણે કોઈની ભેગા એક દિવસ બે દિવસ પાંચ દિવસ રહેવાનું થાય પ્રસંગમાં આવવાનું થાય તો આપણી ઉપર રાજીપાનો વરસાદ થતો જાય જે જે આપણે જેના જેના આપણે પ્રસંગમાં આવીએ એવા બધા ભગવાનના મોટા મોટા સંતો ભક્તો આપણી પર રાજી થાય આ નાગરવેલના પાન હા પછી કોઈને રાગ ને દ્વેષ બંધાયેલો હોય તો એને તો કોઈ રાજી ના કરી શકે મુક્તાનંદ સ્વામી રાજી નથી કરી શક્યા ગોપાળાનંદ સ્વામી એને રાજી નથી કરી શક્યા ગુનાદિતાનંદ સ્વામી નથી કરી શક્યા દાદા ને પર્વતભાઈ જેવા મોટા મુક્તો પણ રાજી નથી કરી શક્યા એની માટે તો કશું જ નથી નિરંજનાનંદ સ્વામી પાસે બેસીએ સમાધિ જેવું સુખ વર્તે સ્વામીએ વાતોમાં કીધું પણ સ્વામી કે બધાને ના વર્તે બધાને ના વર્તે એ એ એ જેને એમાં હેત હોય એને વર્તે એમ આપણે રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ કંઈ બધા રાજી થઈ જાય એવું ના હોય કોઈને દ્વેષ હોય કોઈને રાગ હોય કોઈને કંઈક સ્વાર્થ હોય તો ન પણ થાય સહજ છે બધું ધાર્યું બધાનું ન પણ થઈ શકે એમ શક્યતાઓ નથી ના પણ થાય પરંતુ જાજા ભાગના આપણા હૃદયનો એવો અભિપ્રાય હોવો જોઈએ કે આપડી ઉપર ભગવાન ભગવાનના મોટા પુરુષો ભગવાનના સંતો ભક્તો રાજી થાય એક ફૂલ અવલ આવડકો એક ચંપક ફૂલ ગુલાબ તો મૂલ્ય સે હે એ વિન હિસાબ એક ફૂલ અવલ આવડકો આવડ કડવી આવે ઔષધમાં ઉપયોગ થાય છે શ્રીજી મહારાજને આવડના પાટા રામાનંદ સ્વામી એ બાંધેલા એ આવડનું એ છે ને સોનેરી પીળા કલરનું આવે પીળા કલરનું સોનેરી દેખાય વ્હાઈટ અને પીળું એવું જ દેખાય આવડના વૃક્ષ ઉપર જુઓ તેવા ફૂલ આવે ઝીણા જીના હોય બસ એક ચંપક ફૂલ ગુલાબકો અને ચંપો એનું પણ પીળું ફૂલ હોય અને વ્હાઈટ ને પીળું ફૂલ હોય ઓલું જીનું હોય આશે મોટું હોય અને ગુલાબનું ફૂલ હોય મિલત મૂલ્ય હે ગુલાબને ચંપો જોઈતો હોય ને તો રૂપિયા ખર્ચવા પડે મૂલ્ય વિના એ મળતું નથી પણ આવડ જોઈતી હોય ને આવડના ફૂલ ડગલા બંધ મળે એનો કોઈ હિસાબ જ નહીં રાખવાનો તમારે એને કંઈ રૂપિયા ના ચૂકવવા પડે પણ ગુલાબ અને ચંપા જોઈતા હોય તો રૂપિયા ચૂકવવા પડે એમ જીવનમાં સદગુણ મેળવવા હોય તો એના મોલ ચૂકવવા પડે અવગુણ માટે કોઈ મહેનત ના કરવી પડે અવગુણ તો બધા આવવા જ માંડે અવગુણ તો જીવને ઘડો નહીં ને આને ઘડતર ના આપો એટલે ઓટોમેટિક અવગુણ આવે આને ઘડતર આ આત્માને રોજ ઘડવો પડે છે અને એનો ઘડવૈયો કોણ આત્મા પોતે જ સદગુરુ તો સાધનો આપી દે લે ભાઈ હથોડી છીની બ્લુ પ્રિન્ટ બનાવે આપે અહીં આવી રીતે ટચકો મારજે અહીંયા આવી રીતે ટચકો મારજે અહીંયા આવું કરજે અહીંયા આવું કરજે ચાલવાનું તો મોક્ષુને જ છે ભગવાન પણ કે છે પુરુષ પ્રયત્ન વાળા ઉપર ભગવાનનો રાજી પોતા ભગવાન કે અમારા માથે નાખી દે અંતેના પચીસ માં કીધું રાજબાના પ્રશ્નમાં કે ભગવાન કરાવશે તો થશે માળા તો કે ભગવાન કરાવશે તો થશે હવાર વહેલા જાગીને ભજન કરવાનું તો કે ભગવાન કરાવશે તો તો જાગીશું ભગવાન જગાડે તો જાગીશું કેટલું કરતા હરતા પણ હું પાકું માની લીધેલું બોલો માળા ભગવાન કરાવશે તો થશે કથા ભગવાન કરાવશે થશે સાંભળાશે આટલું બધું કરતા હરતા પણ હું માની લીધું હોય પણ ભગવાનને ગમે છે કે નહીં પાછી એ ખબર ના હોય કરતા હરતા પણ પુરુષ પ્રયત્ન કરવાનો છે પુરુષ પ્રયત્ન કરીને પછી ભગવાનને કરતા હતા પણ હું માનવાનું છે આપણે તો કઈ કર્યા એના પથારીમાં પડ્યા પડ્યા જો કહીએ તો ભગવાનને એક ગમતું જ નથી મહારાજ કે અમારા માથે નાખે ભજન કરવું હોય કથા કરવી હોય તો અમારા માથે ભગવાન કરાવશે જ થશે પણ ગુલાબજાંબુની ડીશ આવે તો ભગવાન ખવડાવશે તો ખાઈશ નહીં પહેલો પહોંચી જાય આપજો પહેલી મન ડીશ આપી દો એક બાજુ પર ચાલો મારે ઉપવાસ છે ગઈકાલનો હા ભાઈ એમાં કેમ ભગવાન કરાવશે તો થશે એમ મને કોઈ કે ભગવાન આપવા આવે સામેથી તો ઠીક છે બાકી કાંઈ નહીં એવું ના થાય એમાં એમાં તો શું કે પહેલી ડીશ મને આપી દો એમાં કરતા થઈ જાય એમાં કરતા થઈ જાય ખાવામાં સુવામાં બધી જગ્યાએ કરતા થઈ જાય પણ ભગવાનનું ભજન કરવાનું આવે ને ત્યારે કોના માથે નાખે મહારાજ કે મને ગમે જ નહીં અંતેના પચીસમાં કીધું એવી રીતે કોઈ ગુણ કેળવ્યા વિના આપણે ગુણને કેળવ્ય જ નહીં તો આપણા જીવનની અંદર ગુલાબને ચંપા જેવું ક્યારે થવાય ક્યારે આપણા જીવનમાં સુગંધ આવે એ તો ટાળવું પડે અવગુણને ટાળવા પડે ને ગુણને મેળવવા માટે પુરુષ પ્રયત્નશીલ થવું પડે ભગવાનને મોટા પુરુષો જે રસ્તો બતાવે એ રસ્તા ઉપર ખંતથી ચાલવું પડે આત્મા જ ઘડવૈયો છે અને આત્મા જ ઘડાય છે આત્મા જ શિલ્પી બને છે શિલ્પી આત્મા જ બને છે અને એમાંથી શિલ્પાકૃતિ તૈયાર આત્માની જ થાય છે પોતે પોતાના ગુરુ થવું આવું દાદા ગુરુજી કહેતા એમ ગુરુ ગુરુજી કે પોતે પોતાના ગુરુ થાવું હું આનો અર્થ એવો નથી કહેવા માંગતો કે સદ્ગુરુ કે ભગવાન કે સસ્ત કે સંતો ભક્તોની સહાય વિના એના ઉપદેશ વિના કે એના ઘડતર વિના કશું થાય શિલ્પી તો સદગુરુને જ કીધેલા છે શાસ્ત્રોમાં પરંતુ જો આત્મા પોતે શિલ્પી ના બને ને તો ગમે એટલો મહાન કોઈ સદ્ગુરુ હોય કે કોઈ ગમે એટલા મહાન ભગવાનના અવતાર કોઈને મળ્યા હોય કે ભગવાન સ્વયં મળ્યા હોય કે કોઈ ગમે એટલા દિવ્ય સંતો ભક્તો મળ્યા હોય પણ આત્મા પોતે શિલ્પી જો ના થાય તો આ બધા ભેગા મળીને ઘડવા ઈચ્છે તો એ ના ઘડાય અને જો એવું ઘડાતું હોત ને તો શ્રીજી મહારાજની હયાતીમાં કેટલાય અણગઢ રહી ગયા કેમ અણગઢ રહી ગયા શ્રીજી મહારાજ પોતે અહીં અક્ષરધામમાંથી મનુષ્ય આકાર ધારણ કરીને રહ્યા તોય એ અનગઢ રહી ગયા તો કેમ અનઘડ રહ્યા એનું કારણ શું અનઘડ કહેતા સત્સંગને છોડીને જતા રહ્યા તે અનઘડ જ રહ્યા પછી તો કેમ એમ થયું એવું કેમ થયું ત્યાગી ગ્રહીમાં થયું ત્યાર પછી મોટા મોટા મહામુક્ત આ પૃથ્વી પર આવ્યા હતા તો પણ એની અંદર અનઘડ આત્માઓ રહ્યા કેમ રહ્યા કારણ એ હતું શિલ્પીઓ તો સાચા હતા પણ આત્મા પણ પોતે શિલ્પી ના બને ને ત્યાં સુધી ઓલા શિલ્પીઓ ગમે એટલા ટાંકના ને બધું લઈને મંડે પણ આનો એકે આકાર જાય નહીં માટે પોતે પોતાના ગુરુ થાવું પોતે પોતાના ગુરુ થાવું એટલે સદગુરુ અને ભગવાનને સત્પુરુષો અને સંતો ભક્તો આપણને જે રસ્તો બતાવે ને આપણા સ્વભાવ બતાવે ને એને પછી આપણે પોતે છીની અથોડી લઈ અને પોતે કાપ્યા કરવા પડે એના માથે નાખ નાખ નહીં કરવાનું તમે કરી દો તમે કરી દો તમે કરી દો ભાઈ અહીં સુધી આપણને સત્સંગમાં લીધા છે આપણને સત્સંગમાં મહારાજે લીધા મોટા પુરુષોએ લીધા અને આપણને આપણા સ્વભાવના દર્શન કરાવે છે આનાથી મોટી કૃપા કઈ એટલું તેને કર્યું હવે અથોડી છીની લઈને આપણે થોડું થોડું ઘસ્યા કરીએ પેલું કાચ પેપર લઈને ઘસવું પડે સમજ્યા કાચ પેપર લઈને ઘસે ને તે સ્મૂથ થાય એમ સ્મૂથ થયા કરવું પડે કાચ પેપર તો જાતે ઘસવાનું હોય પછી કાચ પેપર આપી દીધું કઈ જગ્યાએ ઘસવાનું એ બતાવી દીધું થોડું ઘસીને પણ બતાવી દીધું હવે પછી આખો દિવસ એને તો બીજા કેટલા પાર્સલ આપણા જેવા હોય ભગવાન મોટા પુરુષોને આપણા જેવા પાર્સલ કેટલા પડ્યા હોય તો કેટલાને એ એકને ઘસવા જાય આપણને બતા આપણે ઘસ્યા કરવાનું આપણે સ્મૂથ થવું છે આપણે સરસ થવું છે આપણે ગુલાબને ચંપા જેવા થવું છે તો આપણે આપણા સ્વભાવને ઘસવા માટેનો પ્રયત્ન કરીએ ભગવાનને મોટાની ઈચ્છાને આજ્ઞા મુજબ એમને જે બતાવ્યું હોય એ જગ્યાએ એ પોઈન્ટ ઉપર આપણે જાતે જે સ્વભાવને કાઢવા માટે ઘસીને પ્રયત્ન કરીએ ભગવાનને મોટાની કૃપાથી પુરુષ પ્રયત્ન કરીશું તો એમની કૃપા પણ થતી જશે આપણા જીવનની અંદર આવા સ્વભાવો પણ નીકળતા જશે માટે અહીં સ્વામી કહે છે આવડના ફૂલ જેવા ન થાવું ચંપાને ગુલાબ જેવા થાવું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ આત્મા જેમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજ